સુરતના સૈયદપુરા પથ્થરમારા કેસમાં મોટા ખુલાસા સામે આવી રહ્યા છે. ગુનો પૂર્વ આયોજિત કાવતરું હોવાની શંકા સામે આવી રહી છે. સુરત પોલીસ માટે આશંકા વધુ મજબૂત બની છે. પોલીસ રિમાન્ડમાં આરોપીઓની પૂછપરછમાં કેટલાક ખુલાસા સામે આવ્યા છે. પથ્થરમારો કરવા પાંચ યુવકો 2.5 કિલોમીટર દૂરથી આવ્યા હતા. ટોળું એકઠું થયાની જાણ થતા પાંચે આવીને ભાગ્યા હતા. પાંચે આરોપીઓએ પથ્થરમારો પણ કર્યો હતો. ભાગવાની જગ્યા ન મળતા કોઈના મકાનમાં તેઓ સંતા હતા. પોલીસે કોમ્બિંગ દરમિયાન પાંચ આરોપીઓને પકડ્યા હતા. પોલીસે કોમ્બિંગ દરમિયાન મયુદ્દીન ભીખાભાઈ ઘાંચી, શોએબ રઈશ, ફિરોઝ મુખ્તિયારશા, અહેમદ અંસારી, મોહમ્મદ આલમ અને મહંમદ મુસીર શેખ નામના યુવકને પકડ્યા હતા. તો આ તરફ સૈયદપુરા ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટનામાં ધરપકડ કરાયેલા 27 આરોપીઓને આજે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા સાંજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે. પોલીસ વધુ રિમાન્ડની માંગ કરશે. વધુ માહિતી મેળવીશું. સમજતા કીર્તેશ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે. કીર્તેશ, ઘટનામાં વધુ અપડેટ શું આવી રહી છે સામે? હા બિલકુલ, એટલી જે પ્રકારે સુરતના રામપુરા વિસ્તારમાં રવિવારે મોડી સાંજે થયેલા ગણપતિ મંડપના પથ્થરમારા બાદ વાતાવરણ અશાંત થયું હતું. લોકોએ કહી શકાય ઉપદ્રવ મચાવ્યો હતો. લોકોના ટોળા રસ્તા પર ઉતર્યા હતા. આ સમગ્ર ઘટનામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો, આગ ચંપી કરવામાં આવી હતી. તેને લઈને પોલીસે 27 લોકોની ધરપકડ કરી હતી. આ પૂછપરછમાં પાંચ યુવાનો એવા નીકળ્યા છે, 2.5 કિલોમીટર દૂરથી પથ્થરમારો કરવા આવ્યા હતા. અહીંથી સૌથી મહત્ત્વની વાત છે કે આ એ વિસ્તાર છે કે જ્યાં પથ્થરમારો થયો હતો. હું દૃશ્ય બતાવવા માંગીશ. પોલીસના એક રિપોર્ટમાં 600 જેટલા પથ્થર મારવામાં આવ્યા હતા. તો સૌથી મોટો સવાલ અહીંયા એ ઊભો થાય છે કે આ સુરતનો જૂનો સિટી વિસ્તાર છે, અહીંયા કોઈપણ જાતનું કન્સ્ટ્રક્શન ચાલતું નથી, તો 600 જેટલા પથ્થર આવ્યા ક્યાંથી? આ એક મોટો સવાલ ઊભો થયો છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે પાંચ યુવકો પથ્થરમારો કરવા આવ્યા હતા અને 600 પથ્થર આવ્યા ક્યાંથી, આ બે સવાલો લઈને સીધો સવાલ થાય છે કે જે પ્રકારની આ ઘટના હતી, પૂર્વ આયોજિત કાવતરું હોવાનું એક પુરાવા મજબૂત આ બે વાતથી થઈ રહ્યા છે. બીજી વાત મહત્ત્વની છે કે આ વિસ્તારમાં તે દિવસે ઘણા યુવાનો મોબાઈલમાં વિડીયો ઉતારતા જોવા મળ્યા હતા. આ વિડીયો વાયરલ કરીને લોકોને ભડકાવવાનું કામ કરવામાં આવ્યું હતું અને વિડીયો જે રીતે વાયરલ થયા ત્યારબાદ 2.5 કિલોમીટર દૂરથી આવેલા યુવકોએ પોલીસ પૂછપરછમાં કબૂલ્યું છે કે તેઓ પથ્થરમારો કરવા આવ્યા હતા અને પોલીસે કોમ્બિંગ શરૂ કરતા તે લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા. જોકે પોલીસની પૂછપરછમાં આ કબૂલાત થઈ હતી. ત્યારે બીજી બાજુ કે અહીંયા કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ નથી, ત્યારે 600 જેટલા જે પથ્થરો મારવામાં આવ્યા હતા, પથ્થરો આવ્યા ક્યાંથી એનો લઈને સવાલ ઊભો થાય છે. એટલે આ બંને વસ્તુ પુરાવા મજબૂત કરી રહ્યા છે કે સુરતમાં ગણપતિનો જે સ્થાપના ચાલી રહી છે, ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે, તેમાં જે પથ્થર મારવામાં આવ્યા છે, ગાડીઓ સળગાવવામાં આવી છે, ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી, આ ચોક્કસપણે સુરતને અશાંત કરવા માટેનું પૂર્વ આયોજિત કાવતરું હોય તેવું સ્પષ્ટ મને દેખાઈ આવી રહ્યું છે. કીર્તિશ, હજી પણ એક વાત સામે આવી રહી છે કે જે 27 આરોપીઓ છે તેઓના વધુ રિમાન્ડ પણ માંગવામાં આવશે અને તેઓની વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવશે, જેથી કરીને અન્ય પણ કેટલાક ખુલાસા સામે આવી શકે છે. બિલકુલ, જે પકડાયેલા 27 આરોપીની પૂછપરછમાં 5 આરોપીએ કબૂલાત કરી છે. પહેલા એક દ્રશ્ય બતાવવા માંગીશ કે આ એ જગ્યા છે કે જ્યાં આગળથી બબાલ અને મારામારીની શરૂઆત થયેલી. જોકે ગેરકાયદેસર દબાણ તંત્ર હટાવી નાખ્યા છે. ત્યારે આ જ ગલીમાંથી પકડાયેલા 27 આરોપીઓ છે તેની પૂછપરછમાં 5 આરોપીએ કબૂલ્યું છે કે તેઓ 2.5 કિલોમીટર દૂરથી અહીંયા આવ્યા હતા, પબ્લિકમાં ભળી ગયા હતા અને પથ્થર મારીને તેઓ નીકળતા હતા. ત્યારે પોલીસે કોમ્બિંગ શરૂ કરતા તેઓની અટકાયત થઈ હતી. આ આરોપીઓની પૂછપરછમાં તેમણે કબૂલાત કરી છે. એટલે કે પૂર્વ આયોજિત કાવતરું હોવાનું અહીંયા પુરવાર થઈ રહ્યું છે. જે શંકા સાચી થઈ રહી છે એટલે ચોક્કસ આજે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ પૂરા થતા હોવાને લઈને સુરત પોલીસ આ તમામ આરોપીઓને 4 વાગ્યા બાદ કોર્ટમાં રજૂ કરશે અને વધુ રિમાન્ડની માગણી કરશે. કારણ કે સુરતની શાંતિમાં જે રીતે અશાંત કરવામાં આવ્યું હતું, પૂર્વ આયોજિત કાવતરું હતું, આ સમગ્ર કાંડ પાછળ કોણ કોણ સામેલ છે, કેટલા લોકો સામેલ છે અને સૌથી મહત્ત્વની વાત છે કે આ પથ્થરમારામાં માત્ર 27 નહોતા, પબ્લિકને ઉશ્કેરવા માટે પણ ઘણા બધા હતા. એટલે કે પોલીસે અલગ અલગ 3 ગુના દાખલ કર્યા છે. ગણપતિના મંડપ પર પથ્થરમારામાં 12 કિશોરોને પકડ્યા હતા. ત્યારે બીજા ગુનામાં 300 લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે કે જે પથ્થરમારો કરવામાં હતા અને ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી. ત્યારે 3જો ગુનો દાખલ થયો હતો, ગાડીમાં આગચંપીમાં બી 3 લોકોની ધરપકડ થઈ છે. તેમાં પણ 70 લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે એ ગુનામાં બી લોકોની ધરપકડ બાકી છે. આ ગુનામાં માત્ર હજુ 27 પકડાયા છે. 300 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એટલે કે આ આરોપીઓની પૂછપરછમાં ઘણા બધા નામો સામે આવે છે અને ગઈ જે પ્રકારે આખી ઘટના કરવામાં આવી છે, પૂર્વ આયોજિત આ કાવતરું હતું, તેના બી મોટા ખુલાસા થાય તેવી શક્યતાને લઈને પોલીસ આરોપીઓને વધુ રિમાન્ડની માગણી કરશે.
બિલકુલ કીર્તેશ, પૂર્વ આયોજિત કાવતરો એ વાત પણ અહીંયા સાબિત થઈ રહી છે કે પંડાલની આસપાસ કોઈ પણ બાંધકામ સાઇટ નથી, એટલે આ પથ્થરો ક્યાંથી આવ્યા તે પણ એક સૌથી મોટો સવાલ છે. એટલે જે 2.5 કિલોમીટર દૂરથી તેઓ આવ્યા હતા અને તેઓ જ આ પથ્થરો પહેલેથી જ કાંકરીચાળો કરવાની જે વાત હતી એ અહીંયા પૂરી રીતે સાબિત થતી પણ જોવા મળી રહી છે. અને બીજી વાત કે જે ગેરકાયદે બાંધકામો હટાવવામાં આવ્યા છે હવે તેની પણ દાજ રાખીને અન્ય કોઈ આવી હરકત ન કરે તેના માટે પોલીસ દ્વારા કેવા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવશે? બિલકુલ, રવિવારની ઘટના છે, ઘટનાના આજે 4th દિવસ છે. હું દ્રશ્ય બતાવવા માંગીશ કે પોલીસ સ્ટેશન અને જે સંવેદનશીલ વિસ્તાર ગણાતો આ રામપુરા છે, અહીંયા 24 કલાક માટે પોલીસનું પેટ્રોલિંગ રાખી મૂકવામાં આવ્યું છે. સતત પોલીસની ગાડીઓ પેટ્રોલિંગ કરી રહી છે. દરેક ગણપતિ મંડપ ઉપર 2 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે 24 કલાક માટે, એટલે કે 2 શિફ્ટમાં કામ કરી રહ્યા છે. 38 એવા ગણપતિ મંડપો છે કે જેના પર પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. ત્યાં આગળ સંવેદનશીલ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. અહીંયા DCP લેવલના 3 અધિકારી છે, ACP લેવલના 5 અધિકારી છે, 22 જેટલા PI છે, PSI કોન્સ્ટેબલો અને ખાસ કરીને હોમગાર્ડની મદદ લેવામાં આવી છે. એટલે કે સમગ્ર વિસ્તાર સાથે સુરત શહેરમાં આ પ્રકારની શાંતિ ના ડોરાય, કાકડીચારો ના થાય તેને લઈને સુરત પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. ગણપતિ વિસર્જન સુધી આ જ પ્રકારે શહેરના તમામ વિસ્તારોને ખાસ કરીને રામપુરા વિસ્તારમાં પોલીસનું 24 કલાકનું પેટ્રોલિંગ રહેશે. પોલીસ દ્વારા ડ્રોનની મદદથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, સતત ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, એટલે કે કોઈપણ જાતનો કાકડીચારો ના થાય તે પ્રકારનું આયોજન રામપુરા અને સુરત શહેરમાં કરવામાં આવ્યું છે. બિલકુલ, આભાર, માહિતી બધા સામે આવી રહ્યા છે. વડોદરાથી વડોદરા પૂર અંગે સૌથી મોટા સમાચાર આપને બતાવી રહ્યા છે. રાજ્ય સરકાર વડોદરા માટે મોટી જાહેરાત કરી શકે છે. 600 કરોડના રાહત પેકેજની જાહેરાત થઈ શકે છે. અતિવૃષ્ટિથી નુકસાન સામે સહાયની જાહેરાત કરવામાં આવશે. નાના લારી ગલ્લા દુકાન ધંધા ઘરવખરીને થયેલા નુકસાન મુદ્દે સહાયની જાહેરાત કરવામાં આવશે. વડોદરા અને તેની આસપાસ ગ્રામ્ય વિસ્તારો અતિવૃષ્ટિમાં તેઓના હાલ બેહાલ થયા છે, તમામને મદદ મળશે. આજે કેબિનેટની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ શકે છે અને સાંજ સુધીમાં વિધિવત રીતે તેની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ગીતા મહેતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. ગીતા, જે રીતની માહિતી આવી રહી છે આજે સાંજ સુધીમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં જે હાલાકી થઈ છે, લોકોને જે અસર પહોંચી છે તેને લઈને સહાયની જાહેરાત થઈ શકે છે, વધુ અપડેટ શું? જી, મધ્ય ગુજરાતમાં સૌથી વધુ વરસાદ જો વરસ્યો હોય તો વડોદરા અને વડોદરાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો હતો અને આ અતિવૃષ્ટિને કારણે વિશ્વામિત્રીમાં પૂર પણ આવ્યું હતું અને તેને કારણે નાના ધંધા રોજગાર ઘર વકરી ગ્રામ્ય વિસ્તારોમાં અતિશય નુકસાન થયું છે અને જે નાના નાના ધંધા રોજગાર વાળા છે અત્યારે ફરીથી કેવી રીતે બેઠા થવું તેઓ માટે એક રોજીરોટીનો સવાલ ખડો થયો છે. તેને લઈને રાજ્ય સરકારે આજે કેબિનેટમાં ખાસ કરીને વડોદરા મુદ્દે એક વિશેષ રાહત પેકેજ જાહેર કરવા માટે ચર્ચા કરી છે. અંદાજિત 600 કરોડનું રાહત પેકેજ આજે જાહેર થઈ શકે છે. કેબિનેટ બાદ સાંજે 4 વાગ્યા સુધીમાં આ મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ 600 કરોડના રાહત પેકેજની વિધિવત જાહેરાત કરી શકે છે. પરંતુ આ જાહેરાત જે લોકોને ધંધા પાણીમાં નુકસાન થયું છે, ઘરવખરીને નુકસાન થયું છે, તે તમામ માટે આશીર્વાદરૂપ બની રહેશે. ફરીથી તેઓ એકવાર પોતાનો ધંધો રોજગાર બેઠો કરવા માટે તેઓ માટે એક મોટું કદમ બની રહેશે રાજ્ય સરકારનું. જી ગીતા, ધંધા રોજગાર સહિત અન્ય કઈ કઈ બાબતો માટે આ સહાય એ લોકોને મળશે? જી, જે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા તેને કારણે નુકસાન થયું હતું, જે લોકોના ઘર કાચા મકાનો હતા જે રીતસર વહી ગયા હતા પાણીમાં તેઓને મદદ મળશે. જેઓને નાના નાના ફોર એક્ઝામ્પલ કોઈનું ગોડાઉન હોય અને ગોડાઉનમાં પાણી ભરાઈ ગયા હોય, બધો જ માલ પલળી ગયો, એટલે તમારો ધંધો બહાર નથી ચાલતો પણ ગોડાઉનમાં બધો માલ પલળી ગયો, તો એવા લોકોને પણ સહાય મળશે. એટલે લારી ગલ્લાથી લઈ નાના નાના જે પાથરણાવાળાઓથી લઈ જે રોજિંદો પોતાનો ધંધો કરે છે તેવા તમામને આ અતિવૃષ્ટિને કારણે જેને નુકસાન થયું છે તે તમામને આ રાહત પેકેજ દ્વારા સહાય મળશે અને તેની વિધિવત જાહેરાત, તેની શરતો કઈ રહેશે, તેઓએ કઈ રીતે એપ્લાય કરવાનું રહેશે આ સહાય મેળવવા માટે, તે તમામ મુદ્દે જે વિધિ છે, જે પ્રક્રિયા છે, તેની જાહેરાત આજે સાંજ સુધીમાં ઋષિકેશભાઈ પટેલ કરી શકે છે. જી બિલકુલ, આભાર, માહિતી બદલ ગીતા.
વડોદરામાં પૂર બાદ કોંગ્રેસની જનાક્રોશ રેલી સામે આવી છે. સયાજીનગર ગૃહથી કલેક્ટર કચેરી સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પૂરગ્રસ્ત લોકોને હજી સહાય ન ચૂકવાઈ હોવાનો આરોપ થઈ રહ્યો છે. 2.5 લાખના નુકસાન સામે 2500 રૂપિયા ચૂકવવાનો આરોપ છે. એક એક ઘરમાં 2.5 લાખથી 5 લાખ રૂપિયા સુધીનું નુકસાન થયું છે અને જેની સામે સરકાર માત્ર 2500 રૂપિયા ચૂકવી રહી છે. આ સહાય પૂરગ્રસ્ત લોકોને ચૂકવવામાં આવનાર હતી. રેલીમાં જોડાવા માટે તમામ લોકો કે જેઓને સહાય નથી મળી અથવા તો ઓછી મળી છે, તમામ લોકોને રેલીમાં જોડાવા માટે કોંગ્રેસે અપીલ કરી છે. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આ રેલીમાં ઉપસ્થિત રહેશે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા પણ રેલીમાં જોડાવાના છે. ફરી એકવાર ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો સામે આવ્યો છે. અમદાવાદ શહેરની ઘટના કે જ્યાં 1 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. ક્રાઇમ બ્રાન્ચે MD ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો છે. ડ્રગ્સ સાથે 2 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી હોવાની માહિતી સામે આવી રહી છે. સૌથી મોટા સમાચાર અમદાવાદ શહેરથી વધુ માહિતી મેળવીશું. નવીન ઝા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. નવીન, ફરી એકવાર અમદાવાદ શહેરમાંથી ડ્રગ્સ પકડવાનો આ સિલસિલો, 1 કરોડ રૂપિયાનું ડ્રગ્સ, 2 આરોપીની પૂછપરછ ચાલુ, વધુ માહિતી શું? એટલી 2 કરોડ 1 કિલો ડ્રગ જે પકડાયું છે અને 2 આરોપીઓ પકડાયા છે. આ સરખેજ વિસ્તારમાંથી આ ધરપકડ કરવામાં આવી છે. આ લોકો ઇકો ગાડીમાં પરચુરણ સામાનની વચ્ચે જયપુર રતલામ રૂટથી આ જે ડ્રગ છે તે લઈને આવી રહ્યા હતા. મહત્વની વાત છે કે ડ્રગ લાવનાર અને ડ્રગ મંગાવનાર એટલે બંનેની ધરપકડ કરી છે, પરંતુ આખું રેકેટ હોય છે તો બીજા કોણ કોણ સામેલ છે તે માટે ક્રાઇમ બ્રાન્ચે બીજા આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. પરંતુ હાલ તો 2 આરોપીઓ જે પકડાયા છે અને 1 કરોડનું ડ્રગ જે છે ઉપર છે, 1 કરોડની કિંમત ગણી શકાય તે ડ્રગ સાથે હાલ સરખેજ વિસ્તારમાંથી આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. બિલકુલ નવીન, આભાર માહિતી બદલ. અને હવે વાત કરીશું અંબાલાલની અનરાધાર આગાહીની. અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી સામે આવી છે. 13 સપ્ટેમ્બરથી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. 22 સપ્ટેમ્બરે સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થશે. 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. અંબાલાલ પટેલની વરસાદને લઈને આ મોટી આગાહી સામે આવી રહી છે. ફરી એકવાર વરસાદનો મોટો રાઉન્ડ આવશે. 13 સપ્ટેમ્બરથી વરસાદની શરૂઆત થશે. અને વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે કે જો અંબાલાલ કાકાની સાથે ઉપસ્થિત છે અને તેમની પાસેથી આ વરસાદને લઈને અંબાલાલજી શું કહી રહ્યા છે તે માહિતી મેળવશે. જી વિભુ. હિતવી, અત્યારે જે રીતે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે તેની આવતીકાલથી શરૂઆત થશે અને ખાસ કરીને ચોમાસામાં નક્ષત્રો ખૂબ જ મહત્વના હોય છે અને વરસતા પણ હોય છે. એક પછી એક સિસ્ટમ બની રહી છે અને તેના કારણે પણ પાછોતરો વરસાદ થવાનું અનુમાન છે. ત્યારે આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ. કાકા, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આવતીકાલથી શરૂ થશે તો વરસાદની કેટલી શક્યતાઓ? ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રો હસ્તચિત્ર એ ચોમાસાના પાછલા નક્ષત્રો છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં 13 થી 18 સુધીમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદની શક્યતા છે અને આ વખતે ગરમી પછી ગરમીના કારણે લગભગ સિસ્ટમો બનશે એટલે 13 થી 18 એક વરસાદની શક્યતા છે. બીજી સિસ્ટમ 17 અને 18 તારીખે બને છે અને પછી સિસ્ટમ લગભગ 22 સપ્ટેમ્બરે બને છે. ત્યારબાદ 3 ઓક્ટોબરે બને છે. એટલે 17-18 સિસ્ટમ બનતા પુનઃ વરસાદ આવશે લગભગ 21-22-23 અને ત્યારબાદની સિસ્ટમથી 22-23-24-25 વરસાદ આવવાની શક્યતા રહે છે. ત્યાર પછી 27 તારીખે હસ્ત નક્ષત્ર બેસે છે એટલે હસ્ત નક્ષત્રમાં પણ ગાજવી સાથે ભિન્ન ભિન્ન ભાગમાં લગભગ થોડો વરસાદ આવવાની શક્યતા રહે છે. અને ત્યાર પછી બેસે છે ચિત્રા નક્ષત્ર. ચિત્રા નક્ષત્રમાં 10-13 બંગાળ ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે અને ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે. જી કાકા, કયા કયા વિસ્તારો છે કે ખાસ કરીને પ્રભાવિત થશે? અત્યારે હાલ જોવા જઈએ તો હમણાં જે સિસ્ટમો બની રહી છે, હમણાં તો સિસ્ટમો લોકો મધ્યપ્રદેશ તરફ જઈ અને ઉત્તર ભારત તરફ જતી રહેતી હોય છે. કારણ કે 17 તારીખથી ચોમાસામાં રાજસ્થાન ભાગમાં એક એન્ટીસાયક્લોન બનશે એટલે આ સિસ્ટમો જે આગળ વધશે એટલે મધ્યપ્રદેશ સુધી આગળ વધતા એન્ટીસાયક્લોનની સિસ્ટમ આ સિસ્ટમોને પાછી શકે છે.
એટલે લગભગ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થશે, ત્યાંથી ઉત્તર પ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, પરંતુ રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં થોડો વધુ વરસાદ થવાની શક્યતા રહેશે, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ ઝાપડા પડવાની શક્યતા છે, બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને બનાસકાંઠાના ભાગોમાં તો હમણાં ભાદરવી પૂનમ પહેલા પણ કેટલાક ભાગોમાં વરસાદની ઝાપટા પડી શકે છે. લગભગ દાંતાના ડુંગરામાં અંબાજીના વિસ્તારમાં પણ ઝાપટા પડી શકવાની શક્યતા રહેશે. એટલે વરસાદ હજુ ગયો નથી, પરંતુ પવનનું જોર વિભુ વધારે છે અને આ વખતે વરસાદી ઝાપટા પડશે એટલે પાક લગભગ નિગલ અવસ્થામાં આવ્યો છે. નિગલ અવસ્થામાં આવેલા પાક જે છે એ પવનની ગતિથી પડી જશે, પાક પડી જવાની શક્યતા રહેશે. અને કસમતો પવનનો દોર વધારે છે, પરંતુ આ વરસાદ જ્યારે થતો હોય છે એટલે એ વખતે ઘણીવાર પાક ઉગી જતો હોય છે, ધાન્ય પાક. પણ ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં ગરમી પડે છે, ઓતરા ચિત્રના તાપથી એવું કહેવાય છે ખીરજી બાવા બની ગયા. જો અને એવું કહેવાય છે કે જો વર્ષે ઉતરા તો ધાન નખાય કૂતરા, એટલે ઉત્તરા નક્ષત્રમાં વરસાદનું પાણી સારું ગણાય છે અને આ નક્ષત્રમાં વરસાદ થવાનો જ છે. એટલે જ્યાં કૃષિ પાકો ઊભા છે ત્યાં પાકોની સ્થિતિ સારી થશે, પણ નિગલ અવસ્થાવાળા પાકોને નુકસાન થઈ શકે છે. તો કહેવાય છે કે 27 તારીખથી હસ્ત નક્ષત્ર એટલે કે હાથીઓ બેસશે અને આ હાથીઓ પણ વરસતો હોય છે, તો ખાસ કરીને નવરાત્રીનો પણ સમય છે એ દરમિયાન તો શું સ્થિતિ રહેશે? હાથીઓ એ ચોમાસાનો પાછલા નક્ષત્ર છે લગભગ. આ વખતે ભૂલ પવન પાછો વળતો હોય છે, પરંતુ ચોખ્ખો ભૂલ જ્યાં સુધી ન પાછો વળે ત્યાં સુધી ચોમાસાને વિદાય ગરમી નહીં, એ પરંપરાગત જ્ઞાન પ્રમાણે. અને આ જે છે સપ્ટેમ્બરની આખર તારીખમાં આવશે, ભૂલ પવન આવશે, ભૂલના લહેરા આવશે, વરસાદ આવશે, પણ તારીખ 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવી સાથે વરસાદ થવાના કેટલા ભાગમાં શક્યતા રહેશે અને 5 ઓક્ટોબર આસપાસ સાગરકાંઠે પવનનું જોર વધારે રહેશે. ત્યારબાદ 10 ઓક્ટોબર ચિત્રાવે છે, 10 થી 13 ઓક્ટોબર વચ્ચે વરસાદ તો થશે પણ બંગાળ ઉપસાગરમાં ચક્રવાત સર્જવાની શક્યતા રહેશે અને ત્યાર પછી લગભગ ચક્રવાતોનો વણઝાર શરૂ થવાની શક્યતા રહેશે. શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રોદક શ્યામ વાદળમાં ઢંકાયેલો હશે આખી રાત, તો પણ સાગરમાં હલચલ જોવા મળશે. એટલે વરસાદ જે છે પાછોતર વરસાદ પણ થશે અને જેના કારણે આપણે કહ્યું એમ નવરાત્રીના ભિન્ન ભિન્ન ભાગોમાં અસર થઈ શકે છે. ચિત્રા નક્ષત્રમાં થોડુંક વરસાદની ઝાપડા વધારે રહી શકે છે, એટલે ક્યાંક ત્યાંની પણ અસર થવાની સંભાવના રહેશે. જી, તો નવરાત્રીનો જે સમય હોય છે અને ચોમાસુ પાક પણ નીકળવાની તૈયારીમાં હોય છે તો નુકસાન થશે? પાછોતર વરસાદ જે છે એ જે કૃષિ પાકો નિગલ વરસામાં ના આવ્યો હોય તેને ફાયદો કરે. ધારો કે જુવાર છે એ કેટલીક એમાં દૂધ્યો દાણો ન ચડ્યો હોય તો એ સારી થાય. અન્ય પાકો ઘાસચારાના પાકો જે છે એ સારા થાય. પણ પવનના જોરના કારણે જે ઊભા પાકો જે છે એ ધાન્ય પાકો અથવા તો આંબાની કલમો એ પડી જવાની શક્યતા રહેતી હોય છે. એટલે બાગાયતી પાકોને નુકસાન થવાની શક્યતા રહેતી હોય છે, ઊભા કૃષિ પાકોને નુકસાન થવાની શક્યતા રહેતી હોય છે અને ખેતરમાં પડેલા પાથરાઓ જે છે એ વરસાદ થાય અને ગરમી વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ખેતરમાં પડેલા પાથરાઓમાં ઝેરી જીવજંતુઓ પડતા હોય છે. તો કાકા લાગે છે કે હવે જે પાછોતર વરસાદ પણ થશે અને કહેવાય છે કે પૂનમ પછી જે પાક છે ચોમાસુ પાક છે એ કાઢવો જોઈએ કે પાછોતરો બી પૂનમ પછી પણ વરસાદ થવાની શક્યતા રહેશે? પૂનમ પછી પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે અને આમે ધાન્ય પાકો વગેરે લગભગ દિવાળીની પહેલા આસપાસ જ કાઢવામાં આવતા હોય છે. એટલે લગભગ ધાન્ય પાકો કાઢવાની તૈયારી છે ત્યાં વરસાદ થોડો થમી ગયો છે. એટલે ધાન્ય પાકો જે કોઈ બહુ આગળ વાવેલા હોય તો એ નવરાત્રિમાં આવી શકે, પરંતુ નવરાત્રિમાં આ વખતે વરસાદ ઘણો રહ્યો છે એટલે કદાચ ધાન્ય પાકો નિગલ અવસ્થામાં દિવાળી પછી પણ કદાચ આવી શકે એવું પણ કંઈક બની શકે. તો એક પછી એક સિસ્ટમ બનવાની છે અને તેના કારણે સપ્ટેમ્બરમાં તો આ વરસાદ રહેશે, પરંતુ ઓક્ટોબરમાં પણ અને ખાસ કરી નવરાત્રી દરમિયાન પણ અમુક વિસ્તારમાં વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. બિલકુલ વિભુ, આભાર માહિતી બદલ.
સુરત જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. પલસાણા પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કડોદરા, ચલથાણ, કરણ સહિતના ગામડાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ હાલ આ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. બે દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની સવારી આ વિસ્તારમાં આવી પહોંચી છે. પાનમ અને કડાણા ડેમમાં પાણીની આવક વધતા મહી નદીમાં પાણી છોડવામાં આવ્યું હોવાની માહિતી આવી રહી છે. સામે કડાણા પાનમ ડેમની જળસપાટીમાં વધારો થતા બંને જળાશયમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. 2 લાખ ક્યુસેકથી વધારે પાણી છોડાતા વડોદરામાં મહી નદી 2 કાંઠે વહેતી થઈ છે. સિંગરોડ ગામમાં પ્રવેશ્યા મહી નદીના પાણી. કાંઠા વિસ્તારોમાં ખેતરો આખા આખા પાણીમાં તરબોળ થઈ ચૂક્યા છે. સિંગરોડ પાસે ભયજનક સપાટીની નજીક હાલ મહી નદી વહી રહી છે. વડોદરા જિલ્લાના કુલ 53 જેટલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. દેસરના 5, સાવલીના 28, વડોદરા ગ્રામ્યના 9, પાદરાના 11 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. તો આ સાથે જ સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે. નર્મદા ડેમની સપાટી 135.67 મીટર પર પહોંચી ચૂકી છે. ફરી નર્મદા ડેમના 15 દરવાજા 1.9 મીટર સુધીના ખોલવામાં આવ્યા છે. ઉપરવાસથી પાણીની આવક થતા સપાટી વધી છે. વડોદરા, ભરૂચ, નર્મદાના 42 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. નર્મદાની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની સપાટી હાલ 135.67 મીટર છે. મહેસાણાથી વિગતો આવી રહી છે. ધરોઈ ડેમમાં 75% થી વધુ જળસંગ્રહ હોવાની માહિતી. ધરોઈ ડેમમાં 75.03% જળ સ્ટોક થયો છે. ધરોઈ ડેમની સપાટી 615.22 ફૂટ પર પહોંચી છે. ધરોઈ ડેમની ભયજનક સપાટી કુલ 622 ફૂટ છે. ધરોઈ ડેમમાં 4300 ક્યુસેક પાણીની આવક થઈ છે. ધરોઈ ડેમમાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં પાણી અપાય છે. 10 શહેરો અને 1007 ગામ અને પરાને અપાય છે પીવાનું પાણી, જેમાંથી 9 શહેર અને 538 ગામ એવા છે કે નિયમિત ડેમનું પાણી તેમાં વપરાશમાં લેવાય છે.